બાદ વચ્ચે નવું માળખું ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાનું માળખું જાહેર કરાયું છે. અલ્પેશ ઠાકોરે 25 સભ્યોનું માળખું જાહેર કર્યું છે. ઠાકોર ક્ષત્રિય સેનામાં અલ્પેશ ઠાકોર પ્રમુખ, 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી નિમાયા છે. 3 સંગઠન મંત્રી, 8 મંત્રી, 1 ખજાનચી પણ નિમવામાં આવેલા છે. તો અલ્પેશ ઠાકોરે પોતાની તાકાત વધારી છે અને તમામ લોકોને સત્તા સોંપવાનો નિર્ણય કર્યો છે. પોતે પ્રમુખ રહેશે અને ત્યારબાદ 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી નિમાયા છે. ઠાકોર સેનાના આંતરિક વિવાદ વચ્ચે આ નવું માળખું સમાયું છે. ગૌરવ અમારી સાથે જોડાય છે. ગૌરવ, એક તરફ વિવાદ ચાલતો હતો અને બીજી તરફ નવું માળખું. હજી જરાક વાત કરીએ તો અલ્પેશ ઠાકોર નું કોંગ્રેસમાં જે પ્રમાણે કદ હતું કદાચ વિતરાતું તેવું લાગી રહ્યું છે, અને જેના ભાગરૂપે જ અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે તેના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલ્પેશ ઠાકોર પોતે પ્રમુખ ઉપરાંત 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી, ખજાનચી, લીગલ સેલ અને સલાહકાર જેવા પદની નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે ધવલસિંહ ઝાલા કે જેઓ ભાજપના ધારાસભ્ય છે તેમને ઉપપ્રમુખનો હોદ્દો અપાયો છે, અને ભરતજી ઠાકોર કે જેઓ બેસાજના ધારાસભ્ય છે તેમને કાર્યાલય મંત્રીનો હોદ્દો અપાયો છે. આ ઉપરાંત તમામ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અલ્પેશ ઠાકોરે નિમણૂક કરી છે. ક્યાંક ક્યાંક ક્ષત્રિય ઠાકોર સેનાની જે માળખું છે તેને વધારે વિસ્તારને પોતાની તાકાત સાબિત કરવાનો પ્રયત્ન અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે. પણ બીજી તરફ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરની સામે જ એક બીજો મોરચો ઉભો થઈ રહ્યો છે, અને આજે એસપી રિસોર્ટ ખાતે એક ઠાકોર સામાજિક મિટિંગ મળશે, જેમાં અલ્પેશ ઠાકોરથી જે નારાજ લોકો છે તે પોતાનો અલગ ચોખ્ખો રજીત દેખાઈ રહ્યું છે. જેના બિલકુલ બિલકુલ આ એક મહત્વપૂર્ણ બાબત છે. આભાર ગૌરવ. તો એક તરફ ગાંધીનગરના એસપીમાં એસપી રિસોર્ટમાં અલ્પેશ ઠાકોર સામે જે નારાજ થયેલા છે એ લોકોની મુલાકાત થઈ રહી છે, અને આ સ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોરે પોતાનું માળખું જાહેર કર્યું છે.